प्रभु तमारा पगले पगले पापा पगली मांडी छे। आओ दीक्षार्थी रुचिबेन ने सांभळो। सर्वने मारा जय जिनेन्द्र। चातक पक्षी स्वाती नक्षत्राच जसा वर्षा ऋतूच्या एक थेंबाची वाट पाहत असतो, तसंच आज माझा हृदय पण त्या क्षणाची वाट पाहत होतं। तो क्षण आज आला आहे, त्याचे उत्साह माझ्या हृदयात सामावत नाही। मन आनंदित आहे, प्रसन्न आहे आणि चित आल्हादित। प्रतीक्षा नंतरची क्षण ते प्राप्तीचा क्षण काही वेगळाच असतो, काही निराळाच असतो। बस जेव्हा परमची प्राप्ती झाली आहे, परमची ओळख झाली आहे, तेव्हापासून माझे हृदय पण थनगनित होत आहे की केव्हा ते क्षण येणार, केव्हा ते अपूर्व अवसर येणार की माझे हे वेश परिवर्तन होणार, केव्हा मी पूज्य गुरुदेवच्या हस्तात ते रजोहरण ग्रहण करणार। संकल्प साथे गुरु कृपानो समन्वय થયો અને બસ સંસાર છોડવો ન પડ્યો, છૂટી જ ગયો। પૂજ્ય ગુરુદેવે 6 વર્ષ પહેલા મને એક સર્ચ લાઇટનો એવો પ્રકાશ બતાવ્યો કે બસ એ પ્રકાશ માટે હું એવી તડપવા લાગી કે મારી તડપ જોઈ પૂજ્ય ગુરુદેવે મને આ સંયમ તરફ પા પા પગલી કરાવતા ચલાવતા ચલાવતા આ સંયમના માર્ગે લઈ આવ્યા। બસ પૂજ્ય ગુરુદેવે આ 6 વર્ષમાં અમારી માત્ર પ્રવૃત્તિ જ નથી બદલાવી, પણ અમારી અંતરની એ વૃત્તિ પણ બદલી નાખી છે। પૂજ્ય ગુરુદેવે અમને ભૂલાવી દીધા કે અમે કોણ હતા। કોહમમાંથી હવે સોહમ તરફ અમે જઈ રહ્યા છે। બસ ગુરુદેવ, આપે જે અમને અત્યાર સુધી આપ્યું છે, તમે મારો જે સ્વીકાર કર્યો છે, જે રાહ બતાવ્યો છે, જે સાચો માર્ગ બતાવ્યો છે, બસ એના ઉપકારને હું ભાવથી વંદન કરું છું। પૂજ્ય ગુરુદેવ, જો આપ મને ન મળ્યા હોત તો માત્ર એક કલ્પનાએ મને ધ્રુજાવી દે છે ગુરુદેવ। અને એ માતા પિતા જેમણે મને જો આજ્ઞા ન આપી હોત, પોતાના કારજાના કટકાને શાસનના શરણે અર્પણ ન કરી હોત તો હું પણ બસ તમારા બધાની જેમ સંસારમાં મારું જીવન પૂરું કરી નાખત, એ પ્રવૃત્તિમાં જ મારું જીવન પૂરું કરી નાખત। બસ હે માતા પિતા, આ મારો આજે છેલ્લો સંબોધન છે તમને। હવે બસ હું તમારી પુત્રી ન રહેતા આ કલ્યાણ પુત્રી બનવા જઈ રહી છું, ત્યારે આ વિદાયના ક્ષણે મને એવા આશીર્વાદ આપો કે બસ હું તમારું નામ રોશન કરું અને બસ આ છેલ્લી ઘડીએ આ દિલથી હું એક હૃદયના ભાવથી હું તમને ક્ષમા માંગું છું। અને મારી વાલી કાંચી, આપણે એક જ માતા પિતાના સંતાન છે, તું કેમ રહી જા, બસ તું પણ જલ્દી જલ્દી આવી જા આ પરમાત્માના પંથે, આપણે બંને એક સાથે જ મોક્ષમાં સાથે જ જાશું, સાથે રમ્યા હતા તો સાથે મોક્ષમાં જશું। બસ એ ક્ષણની રાહ જોઈ રહી છું કે ક્યારે એ પરમાત્માનો વેશ હું ગ્રહણ કરીશ અને બસ સામે મા સતીની જેમ બસ હું પણ ત્યાં બેઠી હોઈશ। દીક્ષા દીક્ષા ભલે 2 અક્ષરનો નાનકડો શબ્દ છે, પણ તેમાં જે તત્વ સમાયેલું છે એટલું વિરાટ છે કે એ ગર્ભમાં આખાય અને સંપૂર્ણ જ્ઞાનનું રહસ્ય છુપાયેલું છે। બસ અત્યારે હું આ જે જન સમુદાય જોઉં છું, અદ્ભુત દ્રશ્ય જોઉં છું, ધન્ય છે એ સર્વને જેમના થકી આ અદ્ભુત દ્રશ્ય દેખાય છે। શ્રી પારસધામ સંઘ, સમસ્ત જૈન સ્થાનકવાસી સંઘો, અરહમ યુવા ગ્રુપ, લુક એન્ડ લર્ન, આ સર્વને મારા આભાર હું વ્યક્ત કરું છું। અને બસ સર્વાના સૃષ્ટિચા સર્વ જીવનના આજ હૃદયપૂર્વક મી ક્ષમા યાચના સોબત નવી જીવનચ પ્રારંભ શુભારંભ કરનાચ મી જાત આહે તેવા સર્વના માઝે જય જીનેન્દ્ર। વાહ, એક ડોક્ટર બનેલી દીકરી જેના મા બાપનો સહારો હતો, 2 જ દીકરી છે, કોઈ ભાઈ નથી, છતાં પણ આ માતા પિતાએ જે હૃદયના ભાવથી ખાલી એક જ વાર મેં કીધું કે એના ભાવ છે પૂરા કરવા છે જી ગુરુદેવ અને નરેન્દ્રભાઈ, સાંભળો છો બરોબર અકિલાવાળા, એક જ સેકન્ડમાં એમણે જે સંમતિ આપી દીધી
પોતાના જીવનનો આ સહારો જીન શાસનને સમર્પિત કરી દીધો. આ દીક્ષાર્થી રુચિબેનના એક એક ભાવંતને સાંભળ્યા અને એના હાથ મારેલું સિફળ શ્રી નયનભાઈ બાવીસી છેક લંડનથી ખાલી આ દીક્ષા મહોત્સવને અનુભવવા માટે અહીંયા પધાર્યા છે. આવી જાઓ આગળ. આ દીક્ષાર્થી રુચિબેન હસ્તે આ સિફળને ગ્રહણ કરો. પૂર્ણિમાબેન નરેન્દ્રભાઈ બંને સાથે આ મંગલમય સિફળ એક દીક્ષાર્થી આત્માના હસ્તે ગ્રહણ કરીને તમારું આત્મિક જે ભાવ સૌંદર્ય છે, જે તમારી ભક્તિનું સૌંદર્ય છે અને વર્ષોના વર્ષોથી અમારા માળી પ્રભા માળીના આશીર્વાદ લઈને તમે જે દેશથી પરદેશ સુધીની આ વિકાસ યાત્રા કરી છે, આ મંગલમય સફળ તમારી એ વિકાસ યાત્રામાં હજી અભિવૃદ્ધિ કરાવે, તમારા આ ભાવો પરિપૂર્ણ થાય, તમારું આરોગ્ય સુખરૂપ રહે એવા મંગલ આશીર્વાદ સાથે. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. અરે માળા હો મંગલ માળા, માળા હો મંગલ માળા, માળા હો મંગલ માળા, માળા હો મંગલ માળા. ખાસ દુબઈથી આ દીક્ષા મહોત્સવને ઉજવવા માટે અહીંયા આવ્યા અને દુબઈમાં પણ આ દીક્ષાર્થીઓનું એક શાહી સન્માન કરીને દુબઈના સ્થાનકવાસી જૈન સમાજની અંદર એક અનેરો ઇતિહાસ સર્જીને, જે ત્યાંના પ્રમુખે કીધું કે આવો અવસર પહેલાં ક્યારેય નથી આવ્યો, એવા અમારા માતુશ્રી ભારતીબેન શેઠ શેઠ સમીરભાઈ અને એના હાથમાં આ ઉપકરણ વરાવવાનો લાભ પણ અમારા કચ્છના જ એવા કિરીટભાઈ, કચ્છ ભૂતપૂર્વના એવા કિરીટભાઈ મહેતા, પારસધામ સંઘના પણ ટ્રસ્ટી અને ચીચપોકલી સંઘના પણ એ કાયમી ટ્રસ્ટી એવા કિરીટભાઈ મહેતા જ્યારે દીક્ષા લઈને પધારે ત્યારે તમે એમને ઉપકરણ વરાવશો. અને પધારી રહ્યા છે તમારી સામે મુમુક્ષુ ભાયણી પરિવારના પૂજ્યવરા મંગલમૂર્તિ મુક્તાભાઈ મહાસતીજી, સુમનભાઈ મહાસતીજી, જેમની આજ પુણ્યતિથિનો દિવસ છે, જેની આજ પાંચમી પુણ્યતિથિનો અવસર છે, એવા સમન્વય મહાસતીજી અને અમારી સેવામાં સતત રત એવા પૂર્ણાબાઈ મહાસતીજી, એમની આ ભત્રીજી જીતુભાઈ અને લતાબેની લાડલી, મૂળ વતન અમારા પિયુષ્મનીના ગામ ધારીની એવી દીક્ષાર્થીની તેજસ્વીની ભાવથી ભવ્યતા સુધી પહોંચી શકાય આશીષથી દિવ્યતાના માધ્યમે આજે અણઘાર પદ તો ભવિષ્યમાં શ્રેષ્ઠ સૌંદર્ય સંયમ વૈભવ કેળવવા જેઓ તત્પર બન્યા છે તેવા તેજસ્વી બેન ભાયાણી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અત્ર બિરાજિત પરમ શ્રદ્ધેય પરમ વંદનીય અનંત ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતો તથા મહાસતીજીઓને કોટી કોટી વંદન. આજની નૂતન પ્રભાત નવીન ભાવોનું નજરાણું લઈને ઉદિત થઈ છે. આજનો અપૂર્વ અવસર મંગલ મહોત્સવ સુમંગલ સમય જ્યારે સંસારને અલવિદા આપી અણગારે જાયા બનવા જઈ રહી છું. ઘરમાં રહીને પણ તીર્થંકર બનવાની ક્ષમતા ધરાવતા વિતરાગનો માર્ગ અપનાવનાર રાજમહેલના સુખો છોડીને વિતરાગ ધર્મ અપનાવે છે એવો આ સંયમ માર્ગ છે. નાનકડા કુટુંબને છોડી વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરી સર્વ જીવ મમ જીવ સમની ભાવનાને આ ચરિતાર્થ કરી હું પરમાત્માના પગલે પ્રયાણ કરી રહી છું. હે માતા પિતા, હું આપને ઉપકારી છું. આપ મને પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં લઈ આવ્યા હતા. પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં લાવ્યા ત્યારે જ મને આ માર્ગ આજે આ દીક્ષા મળી રહી છે અને
पूज्य गुरुदेवना सानिध्यमां रहता रहता समझाई गयुं के ज्यारे वांस विंधाय छे त्यारे वांसळी बने छे, ज्यारे मोती विंधाय छे त्यारे हारनी शोभा बने छे, अने टांकणाना अनेक प्रहारो सहन करे त्यारे पत्थर मूर्तिनुं सौभाग्य पामे छे। पूज्य गुरुदेवनी प्रेरणाए मने पण समझाई गयुं कि मने मारा आत्माना अनंत ऐश्वर्यने प्राप्त करता पहेला भले विंधाई जवुं पड़े पण मारे पण वासळी बनवुं छे। गुरु चरणनी रज बनी भले भूसाई जवुं पड़े, भले टंकाई जवुं पड़े पण मारे प्रतिमा बनवुं छे। अने आजे पूज्य गुरुदेवनी कृपाए हूँ प्रभुना पुनित पंथे चालवा तैयार थई गई छूं। अने आ एवो सद्भागी परिवार कि जे कल्याणदान आपीने पोतानी पुत्रीने महापुण्य प्राप्त करी रह्या छे। मने गर्व साथे आनंद पण छे कि पूज्य गुरुदेव पण आज कुळना रत्न छे। आ एवो सद्भागी परिवार छे ज्या विशाळ परिवार धारक वडला समान पूज्य वरा मुक्ताबाई महासतीजी तथा पूज्य सुमनभाई महासतीजी पण आज कुळना रत्नो छे। અને સાથે હું મારા માતા પિતાને એટલું જ કહીશ કે આપના કારણે મને આજે હું આજે સ્થાન પર ઊભી છું। અત્યાર સુધીમાં મારાથી જાણતા અજાણતા કાંઈ પણ ભૂલ થઈ હોય, મેં આપનું કહ્યું ન માન્યું હોય, અવિનય થયો હોય, અસાધના કરી હોય, આપનું અપમાન કર્યું હોય, જે પણ ભૂલ થઈ છે તે બધા માટે હું અંતરભાવથી તમને ક્ષમા માંગુ છું। મને ક્ષમા કરજો। મારા બચપનના સાથી, મારા ભાઈ બહેન, વાલા ભાભી, મારી દરેક ભૂલને ભૂલીને આજે મને ખુશી ખુશી વિદાય આપજો। મારા સ્નેહ સંબંધીઓ, સ્વજનો, માસી, માસા, કાકી, કાકા, ફૈબા, ફુવા, દરેક સ્વજનોને આજે મારાથી અત્યાર સુધીમાં જે પણ કંઈ ભૂલ થઈ હોય તે માટે હું ક્ષમા માંગુ છું। અને પૂજ્ય ગુરુદેવ આપના સાનિધ્યમાં રહેતા રહેતા મારાથી આપનો અવિનય થયો હોય, અસાધના થઈ હોય, ક્યારે આપનું કહ્યું ન માન્યું હોય, કોઈ આર્ગ્યુમેન્ટ થઈ ગઈ હોય તે બધા માટે હું અંતરભાવથી ક્ષમા માગું છું। અને આપના આશીર્વાદે આજે હું પરમાત્માના પંથે પ્રયાણ કરવા જઈ રહી છું। જય જીનેન્દ્ર। જ્યારે આ ભાયણી પરિવારની દીકરી આ પંથે પ્રયાણ કરી રહી છે, આ મહાત્યાગના પંથે, સામે માતા પિતા, ભાઈ ભાભી બધાની આંખો એક એક વેદનાથી ભીંજાઈ રહી છે। કેટલાય સપના જોયેલા હોય છે માતા પિતાએ, કેટલી લાગણી હોય છે, પણ હું માનું છું કે જેમ અમારા પૂજ્યવાળા મુક્તાભાઈ, અમારા સુમનભાઈ અને અમારા પૂર્ણાભાઈ મહાસતીજીએ ભાયણી પરિવારનું નામ રોશન કર્યું છે, એમ ભાયણી પરિવારની આ દીકરી પણ, જેમ અમારા સ્વાતિબાઈએ પણ બસ ભાયણી પરિવારના આ રત્નોની જેમ આ દીકરી પણ આ માર્ગને ઉજવાળે અને એનામ રહેલી જ્ઞાન ધ્યાનની ક્ષમતા એ સ્વ અને પર માટે કલ્યાણક બની રહે એવા મંગલમય આશીર્વાદ સાથે જેમણે પાવનધામની ભૂમિનું ભૂમિદાન કરેલું જ એવા વિનોદભાઈ ગોયંકા, એ કદાચ એમની ઉતાવળથી નીકળ્યા હશે, તો મનન અને વત્સલ શુભ ભાવો સાથે આ સિફલ તમારું શુભ કરે, શ્રેય કરે અને કલ્યાણ કરે છે એ પણ વિનોદભાઈ ગોયંકા જાવ લઈ ગયો મનસ વિનોદ ચાલો પરાગભાઈ શાહ તૈયાર રહેજો। આવે છે તમારી સામે દીક્ષાર્થી દિશા મોતા, કચ્છ તેરા ગામની દીકરી, અચલ ગચ્છ દેરાવાસી સંપ્રદાયની દીકરી, આ સ્થાનકવાસી જૈન સમુદાયની અંદર પ્રવેશ પામી રહી છે, અમારા કેતનભાઈ અને દક્ષાબેન એની લાડલી અને ધર્મ માતા પિતા બનેલા આ પરાગભાઈ અને માનસીબેન, શાસન પિતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન, અસીમ ઉપકારી ગુરુ ભગવંતોને મારા ભાવપૂર્વક વંદન, અહીં બિરાજમાન ગુરુ ભગવંતોને
અને મહાસતીજીને મારા કોટી કોટી વંદન. આજે મને વિશ્વાસ નથી થતો, એ અપૂર્વ દિવસ આવી ગયો છે. એવું લાગી રહ્યું છે જાણે ભવો ભવથી કોઈ સાધના કરી હોય અને એ અપૂર્ણ સાધનાને હવે પૂર્ણ કરવા માટે હું આ સુવર્ણ માર્ગ પર ચાલવા માટે આગળ વધીશ. આ સંપૂર્ણ સંસારનો પરિત્યાગ કરવા જઈ રહી છું ત્યારે હું આપ સર્વને આજે એટલું જ કહેવા માંગીશ. ઇન ટુડેઝ સેલ્ફ સેન્ટ્રિક લાઈફ વે પીપલ આર જસ્ટ રનિંગ બિહાઇન્ડ ટુ મીટ દેર નેવર એન્ડિંગ ડિઝાયર્સ એન્ડ સ્પેન્ડિંગ દેર હોલ લાઈફ ફોર દેટ. ઇવન વી 9 એડ્યુકેટેડ સોલ હેડ ધ સેમ લાઈફ રનિંગ બિહાઇન્ડ ધોઝ ટેમ્પરરી ગોલ્સ એન્ડ અચીવમેન્ટ. બટ વેન આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ બી ઇન પૂજ્ય ગુરુદેવ સાનિધ્ય ઇન ધ યર ઓફ 2008, હિઝ સેલ્ફલેસ લાઈફ એન્ડ હિઝ વિઝનરી થોટ્સ ઓલવેઝ ઇન્સ્પાયર્ડ મી ટુ ફોલો હિઝ ફૂટ સ્ટેપ્સ એન્ડ વિથ હિઝ ઇમેન્સ બ્લેસિંગ્સ એન્ડ માય પેરેન્ટ્સ સપોર્ટ I was able to experience an auspicious sadhak life. જાણે કે પરમનું સાનિધ્ય અને મારા જીવનમાં પરિવર્તનની ક્ષણોની શરૂઆત થતી ગઈ. ગુરુદેવ આપની એ દર ક્ષણની પ્રેરણા, એ હિત શિક્ષા, આપનું એ પરમાત્મામય સાનિધ્ય હું કેમ વિસરી શકું, જેના કારણે આપનું આ એક બાળક નહીં, બે નહીં, પરંતુ આજે આપના 9 બાળકો એ પરમાત્માને અનુરૂપ થવા, એ પરમાત્માના માર્ગે જઈ રહ્યા છે. ગુરુદેવ આપે અમારા પર અનન્ય કૃપા કરી છે. આપના બાળકથી છેલ્લા આટલા વર્ષોમાં કોઈ પણ અવિનય થયો હોય તો બાળક સમજીને એને માફ કરજો. આપે અમારા જીવનમાં અનેક શ્રેષ્ઠ સંયોગોની પ્રાપ્તિ કરાવી છે અને આજે સંયમ જીવન એટલે કે એ સર્વશ્રેષ્ઠ સંયોગની પ્રાપ્તિ મન ખૂબ ધન્યતા અનુભવે છે. અને એ પણ આવા વિશાળ પરિવાર ધારક આ મુક્ત લીલમ પરિવાર અને જેના શરણમાં જેની પ્રેરણા પામી પૂજ્ય ગુરુદેવને સંયમના ભાવ થયા એવા પૂજ્ય વરા વીરમતીબાઈ મહાસતીજીની નિષ્ઠામાં અમારા સંયમ જીવનનું ઘડતર થશે. ગુરુદેવ હું હવે આવી રહી છું એ પરમાત્માના માર્ગે, પરંતુ આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે મારા માતા પિતાએ એ અમૂલ્ય ત્યાગ કર્યો છે, પોતાની દીકરીને ત્યાગ કરી અને એને શાસનના શરણે સોંપવાની આજ્ઞા આપી છે. માતા પિતા આપના ઉપકારને હું કઈ રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરું મને સમજાતું નથી, પરંતુ માતા પિતા, ભાઈ બહેન અને મારા વહાલા સ્વજનો, આપની આ દીકરીથી આપને ક્યારે પણ હર્ટ થયું હોય, આપને કંઈ ખોટું લાગ્યું હોય અને મારાથી ભૂલ થઈ હોય તો મને એક નાનકડું બાળક સમજીને માફ કરજો. અને માતા પિતા, અત્યાર સુધી હું તમને માતા પિતા કહીને બોલાવતી હતી. ભાઈ બહેન, હું તમારી એક લાડકી બહેન હતી, હું તમને ભાઈ અને બહેન કરીને બોલાવતી હતી, પરંતુ આ સંબંધો જ શાશ્વત નથી તો સંબોધનો કઈ રીતે શાશ્વત હોઈ શકે મમ્મી પપ્પા? એટલે જ હવે આ સર્વ સંબંધોનો ત્યાગ કરી જ્યારે હું એક શાશ્વત સંબંધ તરફ આગળ વધી રહી છું, હું આપને પણ હવે મમ્મી પપ્પા ભાઈ બહેન કહીને નહીં બોલાવું, પરંતુ હું આપને હવે હે દેવાનુપ્રિય, હે આત્મન એવા આત્મિક સંબોધનોથી બોલાવીશ જે આપને પણ વારંવાર યાદ કરાવશે, આપને પણ આપની આ દીકરીના પગલે એ શાશ્વત ઘર તરફ આગળ આવવાનું છે, એ શાશ્વત એ પરમાત્માના ઘર તરફ આગળ આવવાનું છે. આપના ઉપકારને હું કઈ રીતે વર્ણવું. થેન્ક યુ સો વેરી મચ ફોર ઓલ યોર સપોર્ટ. અંતે ગુરુદેવ, આપનું આ બાળક આ જીવ હવે થનગણી રહ્યો છે એ પરમાત્માના વેશને ધારણ કરવા માટે, એ પરમાત્માનો રજોરણ આપના હસ્તે ગ્રહણ કરવા માટે, પરમાત્માને અનુરૂપ થવા, એ પરમાત્માના માર્ગને હું આવકારી રહી છું. બસ હવે મનામાં પણ આપે જેમ તપ સમ્રાટના કૃપાપાત્ર બની અને એમની અનન્ય કૃપાને અનુભવ કર્યો છે, અને ન માત્ર આપના સતત એ ભાવોમાં, એ આત્મભાવોમાં લીન રહો છો, પરંતુ આપની સાથે અનેકોને ધર્મની એ અનુભૂતિ કરાવો છો, ધર્મની એ પ્રેરણા આપો છો,
આજે આપના નવ બાળક જ્યારે પરમાત્માના પંથે જઈ રહ્યા છે, બસ હું પરમાત્માને એક જ પ્રાર્થના કરીશ કે મારામાં પણ, અમારા નવે નવમાં પણ એ પરમાત્મા પ્રત્યે, એ સદગુરુ પ્રત્યે એવી ભક્તિ જન્મે, એવી ભક્તિ જન્મે કે હવે એમના બાળકો બસ મોટા થઈ પોતાના આત્માને શુદ્ધ કરી અનેકોને આપને જેમ જ આપને અનુરૂપ બની, આપની પરછાઈ બની શકે અને બસ અનેકોને પણ એ આત્મશુદ્ધિની પ્રેરણા કરી શકે અને એ આત્મશુદ્ધિને માર્ગ પર આવવા માટે સર્વને આવકારી શકે. હું પોતે તો તરું અને બધાને તારું, બસ હું ક્યારે તરીશ ગુરુદેવ અને હું ક્યારે બધાને તારીશ. બસ જવું છે હવે મને સંયમના પંથે. થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ. જોઈ લો એની નિર્દોષતા, જોઈ લો એની સરળતા, એની અંદરમાં રહેલો ઉત્સાહ, એની અંદરમાં પ્રગટતી ઉર્મિઓ. આ એક એવી લાડલી દીકરી હતી, આ એક એવી ભક્ત હતી, આ એક એવી સાધક હતી. બસ આવી દીકરીના આ ભાવોને સાંભળીને કદાચ હું માનું છું કે તમને જો મન થઈ જાય ને, તમને જો ભાવ થઈ જાય ને, સમાજ હંમેશાને માટે નિર્દોષતાને સમજી શકતો નથી. જ્યાં આંખમાં દોષ હોય ને ત્યાં એને જગતમાં દોષિતતા વધારે લાગતી હોય છે. પણ એક વાર તમારી આંખને નિર્દોષતા અપાવો, પછી તમને ખ્યાલ આવશે કે આ નવ દીક્ષાર્થીનો શું ત્યાગ છે, એમનો શું ભાવ છે. અને છેલ્લા છ છ વર્ષથી એ આ લેવલ સુધી પહોંચવા માટે પૂરેપૂરી તૈયારી કરી હતા. હું આખા સમાજની માટે એટલું જ કહીશ, તમારા એક દીકરા કે દીકરીને એની જીદ પૂરી ન કરો અને તમારી સાથેનો વ્યવહાર બદલાઈ જાય. આ એવી દીકરીઓ છે કે મને જેવી ખબર પડે કે એની ઈચ્છા આ છે, એટલી તમામ ઈચ્છાઓનું મૃત્યુ કેમ થાય. જો મને ખબર પડે કે હા એને ભીંડાનું શાક ભાવે જ, એટલે પછી એની થાળીમાં ભીંડાનું શાક આવે જ નહીં, એ રીતે આખું આયોજન કરવામાં આવે. હું તો ખાલી તમને એટલું જ કહીશ, આ માર્ગ ઈચ્છાને પોષવાનો નહીં, ઈચ્છાનું મૃત્યુ કરવાનું જ. અને એટલે જ આ મુમુક્ષુ દિશાના ચહેરા પર જે ખુશી છે, જે આનંદ છે, જે ઉત્સાહ છે, જે ઉમંગ છે, બસ અને આપણે એને વહેલામાં વહેલા પ્રસ્થાન કરાવી દઈએ આ મંગલ માર્ગ પર. ગુરુદેવ મજાની વાત કરી. હા સતત 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 દિવસ રાત જોયા વગર આ સંતાન, હા મારા શરણે આવેલો એક એક આત્મા કેમ કરીને પરમની પ્રીતમાં વધુ ને વધુ આગળ વધે, એના માટે આનંદ હોય કે દુઃખ હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, પણ સતત જે સાવધાન રહેતા હતા, સજાગ રહેતા હતા, એવા ગુરુદેવનું ચરણ મળ્યું છે. અને એટલા જ માટે કહેવાનું મને થાય, આનંદ અનુકૂળતામાં સુખ લાગે પ્રતિકૂળતામાં, આનંદ અનુકૂળતામાં દુઃખ લાગે પ્રતિકૂળતામાં, મન ભાગે મન ગમતામાં, મન ભાગે મન ગમતામાં. આ સંસાર તો કર્મનું બંધન છે, જન્મોનું બંધન છે. આ સંસાર તો કર્મનું બંધન છે, જન્મોનું બંધન. આ દીક્ષાર્થીઓ મલેશિયાનું સન્માન થવાનું હતું અને સિંગાપુરના અમારા નગીનભાઈ દોશી એમને વારંવાર સવાર, બપોર, સાંજ અને રાત ફોન ઉપર ફોન પર ફોન કરે. જોસ આ દીક્ષાર્થીઓ ક્યાં આવે છે, મલેશિયા આવે છે, તેમને ખાસ સિંગાપુર મોકલજો. નગીનભાઈ દોશી અહીંયા ઉપસ્થિત છે, સાથે મનુભાઈ શાહ પણ ઉપસ્થિત છે. આપણે એક યોગ છે, સંયોગ છે, દુબઈ, મલેશિયા અને સિંગાપુર ત્રણે ત્રણ પરદેશના સંઘોએ ખૂબ ભાવથી, ખૂબ ભક્તિથી અને ઉલ્લાસ સાથે આ દીક્ષાર્થીઓનું સન્માન કરેલું હતું. શ્રીફળ અમારા નૂતન, હા મને નૂતન દીક્ષિત આવી ગયું ગુરુદેવ,
હા એના માટે એમને એટલી ઉતાવળ છે, પણ ખરેખર કહેવાનું મન થાય કે આપને તો ઉતાવળ છે જ, પણ આપને નૂતન દીક્ષિતના વેશમાં જોવા માટે આખો સંઘ, હજારો ભક્તો પણ તલપાપણ છે કે જલ્દી જલ્દી ગુરુદેવ આપ રજોહરણ આપો અને મારા નૂતન દીક્ષિત એમ કહે ને વેશ બદલાય, કેશનું લુંચન થાય અને માત્ર ને માત્ર એમની પાસે શું રહેશે ભાઈ? સમર્પણ, સમર્પણ અને સમર્પણ, બીજો કોઈ વિકલ્પ નહીં, બીજો કોઈ વિચાર નહીં, શૂન્ય થઈને ગુરુની ગોદમાં પડી જશે એવા મુમુક્ષુ ને એમ કહેવો કે એમના હાથે શ્રીફળ ગ્રહણ કરવાનો ભાગ્યશાળી અદ્ભુતમાં અદ્ભુત લાભ છે. કમસે કમ આ વિરાટ સંખ્યાને જોઈને ગુરુદેવોને મહાસતીજીઓને જેને એટલું તો કહેવાનું મન થાય જ. કેવી રીતિ ધરનો વેશ વાલો વાલો લાગે રે, બોલો વીરતિ ધરનો વેશ વાલો વાલો લાગે રે, આ વીરતિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. દિશાને પોતાની ધર્મ દીકરી બનાવી એવા પરાગભાઈ શાહ, આવો મનસીબેન પરાગભાઈ શાહ, બસ આવો તમારો ભાવ સદા માટે આ દીક્ષાથી દિશાબેન માટેનો જળવાઈ રહીએ, વધતો રહીએ, ઉભરતો રહીએ એ જ આશીર્વાદ. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય હો. બસ એક પૂછવાની દિશાબેનના ચેનની, આ અચલ ગચ્છની દીકરી અને એ જ અચલ ગચ્છના અમારા મુલુંડના નયનભાઈ ભેદા, આવો આગળ. નયનભાઈના કર્મ આ પુણ્યવાન એવી દીક્ષાર્થીની દિશાબેન અર્પણ કરશે. બસ આવો તમારો ભાવ સદા માટે આ દીક્ષાર્થીની દિશાબેન માટેનો જળવાઈ રહીએ, વધતો રહીએ, ઉભરતો રહીએ એ જ આશીર્વાદ. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય હો. અને ત્રણે ત્રણ દીક્ષાર્થીઓ તૈયારી, દીક્ષાર્થી રૂચિબેન માટે નયનભાઈ બાવીસી, તેજુબેન માટે નટુભાઈ ચોકસી જુનાગઢ, અને દિશા દીદી માટે ખુદ પરાગભાઈ જ આવવાના છે. સોની પરિવારના આ નટુભાઈ વર્ષોના વર્ષોથી લાભ લઈ રહ્યા છે. તપ સમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબની એમના ઉપર એક અનેરી કૃપા છે. રાજકોટ હોય કે કલકત્તા હોય, જ્યાં પણ સંઘ જમણ હોય એટલે નટુભાઈ ચોકસી તરફથી જ હોય. અમે રાજકોટમાં પગ મૂકી ત્યારથી વિહાર કર્યો ત્યાં સુધી તમામ સાધુ ભક્તિ આ નટુભાઈ ચોકસી લાભ લીધેલો હતો. ગુરુદેવના આશીર્વાદ છે. વિજય તિલકનો અદ્ભુત આ પુણ્યવંતી પાવનકારી ક્ષણ અહીંયા ચાલી રહી છે. પુણ્યશાળીઓ અંતિમવાર અમારી આ વીરાંગના લલાટે આ પુણ્યશાળી પરિવાર દ્વારા અંતિમવાર વિજય તિલક થશે, અને હવે ક્યારે ક્યારે આ લલાટે કોઈ પણ પ્રકારનું તિલક થશે નહીં. બસ આપ એવું સત્વ પૂરવો એવી ગુરુ કૃપા આપને પ્રાપ્ત થાય. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ઉપકરણો ઉપકરણો જો દીક્ષા લેંગે और फिर पहली बार कुछ हाथ में लेंगे, जो भिक्षा लेंगे वो क्या लेंगे, वही उपकरण वही पात्र. हम तो आपको ये कहना चाहते हैं कि देते देते ऐसे भाव करना कि आपके जीवन में भी वो दिन आ जाए. उपकरण वराव सकोण एज से हमारा चेन्नई ना नाम गणो तो मुंबई ना ગુણનભાઈ દામાણી, રમેશભાઈ દામાણી સરસ. જ્યારે દીક્ષા માટે અહીંયા આવી જાય દીક્ષા લે પછી હાજી પધારો. ત્રણે ત્રણ મૂકશો વિદાય. હો જગમાં સાચા છે ભગવાન જન્મદાતા માત પિતા, જગમાં સાચા છે ભગવાન જન્મદાતા માત પિતા, એના શું ગાઉં ગુણગાન જન્મદાતા માત પિતા, એના શું ગાઉં ગુણગાન જન્મદાતા માત પિતા. સ્વયં તીર્થંકરને પણ આ કલ્યાણ કરવા, જગતનું ઉદ્ધાર કરવા સ્વનું માતાની કુક્ષીએ જન્મ લેવો પડતો હોય, તીર્થંકર પણ પોતાની માતાના પોતાના પિતાના ઉપકારને કદી ક્યારે ભૂલી શકતા નથી, નેવર. અને એવા માતા પિતાને આજે અંતિમવાર વંદન કરશે, એમના ચરણોમાં આલોટશે, પોતાનું મસ્તક ઝુકાવશે. અને માતા પિતા આટલા વર્ષોમાં ક્યારે પણ જાણતા જાણતા અમારા દ્વારા આપનું દિલ દુભાયું હોય, અંતકરણથી આપને મેં ખમાવીએ છીએ, ક્ષમા કરજો, ક્ષમા કરજો. કારણ જેના હૈયે કરુણા વહેતી
दुख संतान माटे सहती जेना हैये करुणा वहती दुख संतान माटे सहती एना शू गाऊं गुणगान जन्म दाता मात पिता जग मा साचा छे भगवान जन्म दाता मात पिता तू हमने छोड़ी ने जाई रही छे हमने मुकी ने जाई रही छे एनो अंतर मा डंक छे दुख छे पण तू हमने छोड़ी ने जिने पामवा माटे जाई रही छे ने एनो आनंद तो सवायो छे अने एटलाज माटे आ माता पिता अंतिम वार हित शिक्षा आपता पोतानी लाड़की ने पोताना काळजाना कटकाने एटलू ज कहे छे कदी याद अमारी न आवे अमे तने शू कहिए कदी याद अमारी न आवे अमे तने शू कहिए एवो स्नेह गुरु नो पावे एवो स्नेह गुरु नो पावे दुआ बीजी शू दईए कदी याद अमारी न आवे वाली तने शू कहिए कदी याद अमारी न आवे बीजू तने शू कहिए અને વિદાય લઈ રહ્યા છે આ દીક્ષાર્થીઓ માત પિતાની આંખો વહી રહી છે વિદાય લે છે આ પચરંગી વસ્ત્રોમાં અને હમણાં આવશે એ શ્વેત વસ્ત્રોમાં મંગલમય પંથે તમારું આ પ્રસ્થાન તમારા આત્મા માટે શુભકારી હો શ્રેયકારી હો કલ્યાણકારી હો જે ઉલ્લસિત થતા ભાવો આ અણગારે ઝા બનવા માટે તમારામાં પ્રગટી રહ્યા છ સર્વ સંબંધોનો પરિત્યાગ કરીને આપણે હવે અસંગ અને નિસંગ દશાના પ્રવેશ કરવાના છીએ પ્રસ્થાન તમારું એવું હોય કે આ સંસાર ઉપર તમારું પૂર્ણ વિરામ મુકાઈ જાય આજ ગુરુદેવ તપ સમ્રાટની કૃપાએ એમની અમી વરસતી આશીર્વાદ ધારાએ તમારા શ્રેય મંગલ અને કલ્યાણની ભાવનાઓ શુભમ ભવ શુભમ ભવ શ્રેયભવ કલ્યાણમ ભવ તારો પંથ સદા ઉજમાર બને તારો પંથ તારો પંથ સદા ઉજમાળ બને સંસારની આ જેલને છોડી સંયમ રાજ મહેલ ખુશ રહેજે મારી બેની હો ખુશ રહેજે મારી બેની સંસારની આ જેલને છોડી
संयम राज महल खुश रहजे मारी बैनी हो खुश रहजे मारी बैनी। निरखिले जो भाई अंतिम बार अमारा आ मुमुक्षुने आ वेशमा फरी क्यारे तमने आ वेशमा मुमुक्षुना दर्शन नहीं थाय हमणा पधारशे प्रेवा अद्भुत प्रभुना वेशमा ए चंदन बालाना वेशमा अमारा मां सतजीना वेशमा पधारशे। अविराज अमारा दोषी परिवारनी आ खुशमनभाई ने कोसाबेनी लाडली टेलिकॉम इंजीनियर बनेली आ दीकरी पेंटिंग नी मास्टर एवी आ दीकरी हर शब्द में हर वाक्य में हर भाव में जेना में आर्ट जे नोखू ने अनोखू विचारती होय केटलाय नवा आइडियास गुरुदेव आपणे आम करिए गुरुदेव आपणे आम करिए एवी लाडली दोषी परिवारनी खुशमबेन ने कोसाबेननी अने आ बाजुना धर्म माता पिता बहना ज हितेन भाई अने हेमाबेन। श्रमण भगवान महावीर स्वामी ने मारा भावपूर्वक वंदन, सर्व उपकारी गुरु भगवंतों ने मारा भावपूर्वक वंदन अने महासतीजीओ ने मारा कोटी कोटी वंदन। आजे विजयनी घड़ी छे, टुडे इज द डे ऑफ विक्ट्री। ज्यारे आत्मतत्वोनी विजय थई छे, अंतरतत्वोनी विजय थई छे अने कर्मोनी पराजय थई छे। गुरुदेव તમે અમારી સાથે એક ઇનજસ્ટિસ કર્યું છે। વોટ? અમારા ત્રણ સાથે એક ઇનજસ્ટિસ કર્યું છે। વોટ? ગુરુદેવ તમે એમને પહેલા મોકલી દીધા, ગુરુદેવ હવે આ પળો નથી સહન થતી। ગુરુદેવ એ લોકોને જતા જોઈને બસ ભાગી જવાનું મન થઈ રહ્યું હતું। બસ અમે પણ એ જ પ્રસ્થાન કરાવવાના છીએ કે વેલમ વેલું તમારું એવું પ્રસ્થાન હોય, શુભ હો, શ્રેય હો, કલ્યાણ, અમારું જ પ્રસ્થાન છે। ક્વિક આજથી અનેકો વાર આપણા જીવનમાં પ્રાપ્તિની ક્ષણો આવી હશે, પણ આજે જે આનંદ અનુભવાઈ રહ્યો છે તે ત્યાગનો આનંદ અનુભવાઈ રહ્યો છે, જે અનેકો પ્રાપ્તિ કરતા પણ શ્રેષ્ઠ છે। આજે ગુરુદેવ હું તો એ જ કહું છું કે ગુરુદેવ તમારો અમારા ઉપર એટલો અસીમ ઉપકાર રહ્યો છે, આજ સુધી તમારી દરેક હિત શિક્ષા અમારા ઉપર ફળી છે, તમે આ સંસાર વમણમાંથી અમને બહાર કાઢ્યા છે ગુરુદેવ। It is you, Gurudev, who has empowered us to embark on this noble path of pravajya. અને આજે હું એ જ વિચારું છું કે આ વ્યક્તિઓને વસ્તુઓની લાગણી તો મારી અજ્ઞાનતા હતી, અને ગુરુદેવ આજે હું સૌપ્રથમ મારા માતા પિતાને પણ વંદન કરવા ઈચ્છું છું, અને હું એમને પણ કહું છું કે તમારા ઉપકાર હંમેશા મારા આશીર્વાદ બનીને વરસતા રહે। અને ગુરુદેવ મારા એવા દાદી દાદા જે આજે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, એમની પણ હું ક્ષમા માંગું છું। મારાથી કાંઈ અવિનય થયો હોય, મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો એમની પણ ક્ષમા માંગું છું। કુંભાર તો એ જ બ્રહ્મા જીવતો હોય છે કે તે માટીમાંથી સર્જન કરે છે, પણ એકચ્યુઅલી તો એનો ભાવનો અંત થતાં, એનું મૃત્યુ થતાં એનું જ દેહ તે માટીમાં વિસર્જન પામી જાય છે। કહેવાય છે કે અંજલિ જલ સમ જીવન વિતત જાય કર વિચારો રાહી, જેમાં હાથમાં રહેલું પાણી સરી જતા વાર લાગતી નથી, એમ જ આ સમયને પણ સરી જતા વાર લાગતી નથી। આપણા જીવનના દિવસો કેવી રીતે વીતતા જાય છે એ ખબર નહીં પડે, અને ક્યારે આ જીવનનો અંત આવી જશે એ પણ ખબર નહીં પડે। આજે જ્યારે હું આ સંસારનો ત્યાગ કરીને જઈ રહી છું, ત્યારે હે માતા પિતા, મારા સગા સંબંધીઓ, સ્નેહીઓ, હું તમને સૌને એકવાર ઊભા થવાની વિનંતી કરીશ, અને મારી લાડલી બેન કુંજલ, હું તને બે દિવસથી ચીડાવું છું કે હવે તો હું જાઉં છું, અને તું એ તારા આંસુઓને રોકી રહી છે। હું તારી વેદનાને સમજું છું, પણ આઈ એમ શ્યોર કે તારી અંદર પણ એક એવો ઉલ્લાસ અને મારા માટેની ખુશી થઈ રહી છે તને, એટલે હું એ જ ખુશીમાં પણ હું પણ ખુશ છું। અને જ્યારે આ સંસારનો સર્વ ત્યાગ કરી રહી છું, ત્યારે આ સંસારના સર્વ જીવોને હું ક્ષમા માંગુ છું, અને સર્વ જીવ મિતિ મેં એ જ મારો પણ આ જીવન મંત્ર રહેશે। જો આ છે, મેં તમને કીધું વિલક્ષણ વ્યક્તિત્વ છે, એણે મને પણ કહી દીધું કે તમે શું કરો છો, ચીટિંગ કરો છો, ઇનજસ્ટિસ કરો છો, આના કંઈ વિચારો જ અલગ છે, એની કળા અલગ છે,
એનું સામર્થ્ય અલગ છે. અને દોષી પરિવારને હું ખાલી એટલું જ કહીશ કે આ દીકરી એક દિવસ તમારા પરિવારને, તમારા કુળને એવું એનું નામ રોશન કરવાની જ એનામાં રહેલી ક્ષમતા, એનામાં રહેલો એક પુરુષાર્થ. બસ આવા દીક્ષાર્થીઓને પામીને, આવા દીક્ષાર્થીઓને પામીને અમે ધન્ય બન્યા. અમારો સૌરાષ્ટ્ર કેસી ગુરુ પ્રાણ પરિવાર ધન્ય બન્યો. અમારો દાદા ડુંગરનો આ ગોંડલ સંપ્રદાય ધન્ય બનશે. અને માત્ર ગુરુ પ્રાણ પરિવાર કે માત્ર ગોંડલ સંપ્રદાયની આ સ્થાનકવાસી જૈન સમાજ જ્યારે 2-5 વર્ષે આ ઇંગ્લિશમાં પ્રવચન આપતા હશે, હજારો યુવાનોને જ્યારે ધર્મ તરફ લાવતા હશે અને પોતાની વિલક્ષણતાઓથી જ્યારે સમાજને વિકાસના માર્ગે દોરતા હશે, બસ આ અવસર, એ દિવસો પણ હવે દૂર દેખાતા નથી. અમારા આ દીક્ષાર્થી તને એવા જ આશીર્વાદ છે. તો આટલા વર્ષ આમ આંખના ઇશારા ઉપર અને મારા ગુસ્સાને પણ સહન કરતી આવી છું. તારા ઘડતરમાં કદાચ આ 9માં સૌથી વધારે મેં તારી પર ગુસ્સો કર્યો છે. તારી પર હું સ્ટ્રિક થયો હતો. તને મેં વારંવાર આ નહીં જ થાયને આ જ થશે, અને ક્યારેક એકાદી ભૂલ થાય તો 300-400 લોકોના વાસણ ધોવા માટે મેં તને બેસાડી દી. આજ મન અંદરમાંથી વેદના છે કે તારા વ્યક્તિત્વને ખીલવવા માટે મને આવી આવી સજાઓ પણ ક્યારેક કરવી પડી. પણ હવે તારો જે વિકાસ થઈ રહ્યો છે, તારી જે યોગ્યતાનો વિકાસ થઈ રહ્યો છે, તારા જે ગુણોનો વિકાસ થઈ રહ્યો છે, તારી પાત્રતાનો જે છેલ્લા વર્ષથી હું આ વિકાસ થઈ રહ્યો છું, મારા હૃદયના એટલા જ ભાવ છે કે મને લાગે છે કે આ 9માં તું પણ એક અનન્ય રત્ન બનવાની છું. બસ આવે છે દીક્ષાર્થી, બોલો મિતાલી, એનું સફળ. દોષી પરિવારની લાડકવાઈ એનું નામ મિતાલી. દોષી પરિવારની લાડકવાઈ એનું નામ મિતાલી. અને આજ પછી આખું એ ઘર થઈ જશે ખાલી ખાલી. પોતાનું આખું જીવન ગુરુ ચરણે અર્પણ કરે છે અને ગુરુદેવના હૃદય પણ કેવું જબરદસ્ત ભાવ. હા, આટલા આટલા હજારો લાખો ભક્તો, એમ કહેવાય કે જેના એક બોલને પડ્યો બોલને ઝીલવા તૈયાર હોય એ ગુરુદેવ હજારોની વચ્ચે એમ કહી શકતા હોય કે આવા આવા મોક્ષોને પામીને અમારો પણ જન્મ, અમારો આ ડુંગર દરબાર સાર્થક થયો છે, સફળ થયો છે. ગુરુદેવ, આજે 2 લાઈન મારે ખરા અર્થમાં એક એક દીક્ષાર્થીના હૃદયમાં કયો ભાવ છે એની રજૂ કરવી છે, અને એટલા જ માટે કહીશું. શ્વાસ તું વિશ્વાસ તું આહૈયાનો ધબકાર તું. શ્વાસ તું વિશ્વાસ તું આહૈયાનો ધબકાર તું. નાથ તું મારો પ્રાણ તું. અને ભવ ભવ તણો આધાર તું. અને એવા ગુરુદેવને ભાઈ જીવન અર્પણનો અદ્ભુત આનંદ, આનંદ એના હૃદયમાં છે, આનંદ એના વચનોમાં છે, આનંદ એના રોમે રોમમાં આત્મ પ્રદેશે પ્રદેશે છે. મારા માતૃ હૃદય મીનાબેન અને શૈલેષભાઈ, દીક્ષાર્થી મિતાલીબેન દોશી, આ એક એવી આર્ટ વાળી વ્યક્તિ, આ એક એવા ભાવ વાળી વ્યક્તિ. વાહ, હર્ષ હર્ષ, જય જય. અમારા મીનાબેન કહે છે કે હું દોશીની દીકરી અને આ અમારા દોશીની દીકરી, એટલે જે ભાવ વ્યક્ત કરે છે આખર સ્નેહના ભાવ. તમારો સફળ નથી, ખાલી માત્ર સફળ નથી, તમને એ મોક્ષ ફળ સુધી લઈ જાય ને એવા સંયમના વાઇબ્રેશન સાથે આ મિતાલી દોશી તમને અર્પણ કરી રહી છે. તવ ચરણે સેવકની હોજો વંદના.
હવે પછી જીવનમાં ક્યારે નાનું અમથું પણ આભૂષણ જેના દેહ ઉપર નથી ધરવાનું ભાગ્યશાલી, સંપૂર્ણ આભૂષણોનો, અલંકારોનો, કશાયોનો, વિષયોનો, એ બધાનો જેઓ સદંતર સર્વથા ત્યાગ કરશે અને એવા મુમુક્ષુના હાથે અંતિમ વાર કહેવાનું મન થાય ચેન, એમની ચેન ઘરે લઈ જવાની છે ભાગ્યશાલી, એનો મહામૂળો લાભ છે. સંપતે પોતાની દીકરીની માળા આવી જાઓ. વાહ, માતા પિતા હોય છે પાર્લરની અંદર, પાર્લરની અંદર એમના ફ્લેટ્સ, એમની સંપત્તિ, એમની સમૃદ્ધિ, અને એ સમૃદ્ધિની વચ્ચેથી આ દીકરી સાસનના સ્થાને આવી રહી છે. ઉપકરણો જલ્દી ફટ. પરમ પિતા પરમેશ્વર તવ ચરણે સેવકની હોજો વંદના. હેતનભાઈ કામદાર જ્યારે આવે ત્યારે બોલાવું છું. આવે છે 22 પરિવારની લાડલી, જેમના દાદાએ કામાલેન શ્રી સંઘ ઉપાશ્રીના પ્રમુખ પદે વર્ષોથી સેવા આપી, અને જેમના પિતા શ્રી રાજુભાઈ અને વિભાબેન પારસધામના સર્જનથી ખૂબ ભક્તિના ભાવથી લાભ લઈ રહ્યા છે. જેની અંદર આર્ટ છે, જેની અંદર ભક્તિ છે, જેની અંદર એક સરળતા છે, જેની અંદર એક મૃદુતા છે, અને જેની અંદરમાં એક અનેરી ભક્તિ, ડોક્ટર લેવલ સુધી પહોંચવા છતાં પણ એની નમ્રતા છે આ દીક્ષાર્થી કાવ્યા. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. સર્વ ગુરુ ભગવંતોને મારા ભાવથી વંદન. અત્રે બિરાજત સર્વ ગુરુ ભગવંતો અને મહાસતીજીઓને મારા કોટી કોટી વંદન. આજનો આ ઐતિહાસિક અને મંગલમય દિવસ, એક તરફ જ્યાં પરિવારજનોના દિલમાં વેદના છે, ત્યાં અમારા મન તો હર્ષ અને ઉલ્લાસથી થનગની રહ્યા છે કે જે દિવસની હું રાહ છેલ્લા 4 વર્ષથી જોઈ રહી હતી એ દિવસ આવી ગયો છે. જેમ ગંગા નદી એક પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય છે, એમ હું પણ પોતાનું એક અસ્તિત્વ ધરાવતી હતી. જેમ ગંગા નદી સાગરમાં ભળી જાય છે, આજે એવી જ રીતે અમે પરમાત્માના સાગરમાં ભળવા જઈ રહ્યા છે અને પોતાનું અસ્તિત્વ શૂન્ય કરવા જઈ રહ્યા છે. પણ જો આ નદી ક્યાંય અટક્યા વગર, ભટક્યા વગર, કોઈ ખાબોચિયાના મોહમાં આવ્યા વગર સાગરમાં ભળી જતી હોય ને, તો એ માત્ર અને માત્ર ગુરુદેવની જ કૃપા છે. આજે હું પોતાને સદભાગી માનું છું કે મારા જીવનમાં આવા સદગુરુદેવ છે કે જેમના કારણે મારા લાઈફમાં યુ ટર્ન આવ્યો. જ્યારે મેડિકલનું ભણતી હતી, એઝ અ મેડિકલ સ્ટુડન્ટ હું કોલેજમાં એવા કેટલાય કેસીસ જોતી હતી કે ઘણાની મમ્મીઓ કુંવારી છોકરીઓને લઈને રડતી રડતી હોસ્પિટલમાં આવતી અબોર્શન કરાવવા, અને એવા કેટલાય કેસીસ થતા કે જ્યાં કપલ્સ મેરિડ હતા પણ છતાંય હસબન્ડની ઈચ્છા ન હોય, ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય અને વાઈફને ફોર્સફુલી અબોર્શન કરાવતા. આવી સંસારની પલટાતી સ્થિતિઓમાં અને એનું પરિણામ શું હોય, એના પરિણામ તો છૂટા છેડા. પણ આજે અમે એવા છેડા બાંધવા જઈ રહ્યા છે, પરમાત્મા સાથે એવો સંબંધ બાંધવા જઈ રહ્યા છે જેના ક્યારે છૂટા છેડા નહીં હોય. અને આ 6 વર્ષથી અમને ગુરુદેવ અનેક સમજણો આપતા ગયા. એમાંથી એક સમજણ એમને એમ આપી કે આ સંયમ જીવન એક નાવ સમાન છે જે આપણને આ સંસાર સાગરને તરવામાં મદદ કરે છે. નાવ હોય નાની, પણ મોટો પહેલવાન માણસ પણ તેની સહાય વગર તરી ન શકે. માટે આ વિષય, કશાય, રાગ, દ્વેષ રૂપી સંસારમાંથી તરવા માટે આ મનુષ્ય ભાવમાં કોઈ ઊંચામાં ઊંચી આરાધના હોય ને, તો એ સંયમ જીવનમાં જ છે. ગુરુદેવ આપે અમને અનેક સમજણો આપી, અનેક આજ્ઞા આપી, એનાથી અમારું ઘડતર કરતા ગયા. પણ આજે એક નાનકડી લાસ્ટ વિશ છે. આપ આમ તો અમારી ઈચ્છા ક્યારે કોઈ બાકી નથી રાખી, અને મને ખબર જ છે કે આ ઈચ્છા પણ આપ મારી પૂરી જ કરશો, કે જેમ અમને યોગ્ય સમજણ અને શિક્ષા આપીને આપે અમને આ સંયમ માર્ગ માટે પાત્રવાન બનાવ્યા છે, એવી જ રીતે આ સંયમ લીધા પછી પણ એવી જ શિક્ષા આપતા રહેજો જેથી અમે મોક્ષને પણ પાત્રવાન બની શકીએ. અને આજે ગુરુદેવે તો અમારી કોઈ ઈચ્છા બાકી જ નથી રાખી, પણ આ 24 વર્ષથી મારા માતા પિતા એમને પણ મારી એક પણ ઈચ્છા બાકી નથી રાખી. મમ્મી પપ્પા, હું તો તમને એટલું જ કહું છું કે ગુરુદેવની કૃપાથી આપને તો અનેક વાર અનેક સેવાઓનો ચાન્સ મળ્યો છે,
પણ હવે વન સ્ટેપ અપ થઈને સાશનની સેવા માટે તમારી આ દીકરી સાથે આવી જાઓ. અને નુનુ, તું મારા માટે આટલો બધો ત્યાગ કરી શકે છે, તારા ફેવરેટ કાંદા બટેટા છોડી શકે છે, તો હું તને એટલું જ કહીશ કે હજી પુરુષાર્થ કર અને મારી સાથે જોડાઈ જા. છેલ્લે જતા જતા ફરી એકવાર હું આપ બધાને ખમાવું છું કે મારાથી ક્યારેય પણ કંઈ બોલાઈ ગયું હોય, કોઈ એક્શનથી કે બિહેવિયરથી તમને હર્ટ થયું હોય, તો આજે એ બધાની જ હું ક્ષમા માંગુ છું. અને ગુરુદેવ, ક્યારેક તમારી આજ્ઞાઓનું પાલન ન કર્યું હોય તો એ બદલ પણ હું ક્ષમા માંગુ છું. અને હાર્દિકભાઈ, હું મિતાલી દીદીની જેમ મીઠો ઝઘડો તો નહીં કરી શકું ગુરુદેવ સાથે, પણ હું તમને કહું છું કે તમે થોડું જલ્દી કરજો, કારણ કે આ છ છ મુમુક્ષો જ્યારે વેશ પરિવર્તન માટે વયા ગયા છે ત્યારે અમે આતુરતાથી રાહ જોયા છે કે અમારો પણ બસ એ ક્ષણ જલ્દીથી આવે, કારણ કે પરમાત્માના રાજમાં વિતરાગનું રાજ્ય અભિષેક થવા જઈ રહ્યું છે, ત્યારે દેવ સમાન ગુરુદેવ અમને દીક્ષા મંત્ર આપે, એમના હાથેથી અમને અમૂલ્ય રજોરણ મળે, એ જ ભાવના અને પ્રાર્થના કરીએ છીએ કે બસ પરમાત્માના પંથે જલ્દીથી પાપા પગલી કરતા આગળ વધીએ. વાહ, આ દીકરી એક અનેરું રત્ન છે. એના ભાવો, એની નિર્દોષતા, એના અંદરની આ સ્નેહધારા, એણે 22 પરિવારનું નામ તો રોશન કર્યું, પણ અજમેરા પરિવારનું નામ પણ રોશન કરશે. હસમુખભાઈ અજમેરા ગારોડિયા સંઘના પ્રમુખ, એની આ ભાઈની દીકરી એવી કાવ્યા. બસ હસુખભાઈ, એક દિવસ એવો થશે કે તમને ઉપાસ્યના સંઘ પ્રમુખ તરીકે તમે ઘણા સંત સતીજન ચાતુર્માસ કરાવ્યા હશે, પણ એક દિવસ એવો આવશે કે આ કાવ્યા, આ તમારી દીકરી મહાસતીજી બનીને જ્યારે તમારા ઉપાસ્યમાં પ્રવેશ કરતી હશે, ત્યારે તમે સંઘ પ્રમુખ તરીકે તમારા હૃદયમાં એક અનેરો સંતોષ અનુભવતા હશો કે નહીં, મારા આટલા વર્ષોના વર્ષો સાર્થક થઈ ગયા, આ બંને પરિવારોની લાડલી આજ જઈ રહી છે ક્યાં માર્ગ પર, એ માર્ગ પર. હમણાં જ ગીતમાં આવ્યું છે, એ માર્ગે હું ચાલીને જાઉં છું, જ્યાં મને લેવા માટે આવવાના છે સ્વયં પરમાત્મા સામે ચાલીને. આ એક કલ્યાણકારી સફળ અને આ એક પુણ્યવાન એવી દીકરીનું સફળ. કે હું તો અરિહંત અરિહંત જપુ મોરી માં, જપુ મોરી માં, મારું મન લાગ્યું સંયમ માં. હું તો અરિહંત અરિહંત જપુ મોરી માં, મારું મન લાગ્યું. જેમણે પોતાની લાડલીને માત્ર 17 વર્ષની ઉંમરે આ જિન શાસનને સોંપી છે, અને રાજકોટના મહાવીરનગર શ્રી સંઘના પ્રમુખ પદે જે વર્ષોથી સેવા આપી રહ્યા છે એવા કાંતિભાઈ લાધાભાઈ શેઠ અને સંજયભાઈ અને વીરેનભાઈ, જેમણે પોતાની 17 વર્ષની દીકરીને આ જિન શાસનને શરણે સોંપી અને આ મેનેજમેન્ટમાં 50% મેનેજમેન્ટની દરેકે દરેક રજવાત, એ 17 વર્ષની દીકરી ગુરુદેવ આમની આમ આમની આમ આમ થવું જોઈએ, આપણે આ કરીએ તો ઓલું કરીએ તો, જેનું બ્રેઇન જેનો ભાવ, એવા શેઠ પરિવાર આવી જાવ આગળ ફટાફટ શ્રીફળ લેવા માટે. જલ્દી ક્વિક આ બાજુ હેતલબેન, જ્યોતિકાબેન આગળ આવી જાઓ, સંજયભાઈ અને વીરેનભાઈ, આ શેઠ પરિવાર. આ બે જ્યોતિકાબેન ને હેતલબેન છેલ્લા આ 10-12 દિવસથી અહીંયા ત્યાં રહી આ દીક્ષાર્થીઓની સંપૂર્ણ વ્યવસ્થા દિલના ભાવથી, અને માળા, આ મંગલમય સફળ તમારા પણ મોક્ષ ફળનું કારણ બને, એ વાઇબ્રેશન્સ તમારી આત્મિક ધારાઓની અંદર
અન્નની જાગૃતિ લાવે, તમારા આત્માનું આત્મિક સંવેદન એની માટે વાઇબ્રેશન્સનું કારણ બને, અને તમારો સ્વયંનો આત્મા પણ તમારી દીકરીના પંથે આગળ વધે એવા મંગલમય આશીર્વાદ. કેવું મંગલમય શ્રીફળ બને એ મુક્તિ તેનું કારણ, હે કેવું મંગલમય શ્રીફળ હે બને તો મુક્તિ તેનું કારણ. હમણાં જ જે મિતાલી દોશી વક્તવ્ય આપીને નીચે બેઠા જ એમના સગા કાકા એવા પ્રદીપભાઈ દોશી આવી જાવ આગળ લેવા માટે છે. ઉપકરણ વોરાવ, ઉપકરણ વોરાવ. ઓકે, એમના સ્વયંના માતા પિતા ભાવેશજી પરિવાર પોતે જ કે અમે જ વોરાવાના છે. ખૂબ સુંદર ભાવેશજી અજમેરા પરિવાર બે સાથે મળીને વોરાવે એવી ભાવના. કાવ્યના હાથમાં જે ચેન છે લેવા માટે માતુશ્રી કલ્પનાબેન પ્રતાપભાઈ દોશી. ચાલો હવે આવે છે કચ્છ પ્રાગપુરની દીકરી દીક્ષાથી પ્રાચી ડેડિયા. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન, ઉપકારી એવા સર્વ ગુરુ ભગવંતોને ભાવપૂર્વક વંદન, અત્રે બિરાજિત સર્વ ગુરુ ભગવંતો અને મા સતીજીઓને ભાવપૂર્વક વંદન. અંતર્મન હવે એ જ કહી રહ્યું છે કે ધરતી પરનું મંદિર તો ઈંટ ચૂના કે પથ્થરથી પણ બનાવી શકાય, પરંતુ મનને મંગલ મંદિર બનાવવા માટે સંયમ સાધનાની જરૂર છે. એક પતંગને ઊંચે ઉડવા માટે દોરીની જરૂર પડે છે, તેમજ આ આતમ પંખીને દૂર દૂર આભને પેલે પાર ઊંચે ઊંચે મુક્તિનગરમાં ઉડવા માટે સંયમરૂપી દોરની જરૂર પડે છે. અમાસની ઘોર અંધારી રાત પછી બીજનો પ્રકાશ આકાશને અજવાળે છે. સાંજે કરમાઈ ગયેલું પુષ્પ બીજા દિવસની પ્રભાત થતા નવ પલ્લવિત બને છે, પરંતુ વીતી ગયેલી યુવાની અને વીતી ગયેલી ક્ષણો પાછી આવતી નથી. માટે જ જીવનની એક એક ક્ષણને મારે સંયમ સાધવા દ્વારા આગળ વધારવી છે. આજે અંદરમાં એક જ અરમાન જાગ્યો છે કે પ્રભુ તારો વેશ એક વાર લેવો છે, તારો વેશ એક વાર લેવો છે. તમન્નાઓ કી ઈચ્છા યું તો હર કોઈ ઇન્સાન બનાતા હૈ, તમન્નાઓ કી દુનિયા યું તો હર કોઈ ઇન્સાન બનાતા હૈ, મગર પાતા વહી હૈ જો યહાં તકદીર લાતા હૈ, યહાં તકદીર લાતા હૈ. અમારી તકદીર જાણે ખુલી ગઈ, સંસાર સુખના રાગી હવે સંયમના અનુરાગી બનશું, આધ્યાત્મના ત્યાસી હવે આધ્યાત્મના અનુરાગી બનશું. કેવો જબ્બર પરિવર્તન છે, અને આવી પરિવર્તનની પળને પામવા માટે મહિનાઓ વર્ષો કે યુગોની જરૂર નથી પડતી, માત્ર એકાદી પાવન પળ જ આ પરિવર્તન માટે કાફી હોય છે. મને વામનમાંથી વિરાટ બનાવશે સંયમ, મને પામરમાંથી પરમ બનાવશે સંયમ, મને સંસારમાંથી સિદ્ધ બનાવશે સંયમ, અને આ પરિવર્તનની પળ માટે જો કોઈ ઉપકારી હોય તો એ છે મારા માતા પિતા, મમ્મી પપ્પા. અહીં માત્ર મૂકે જન્મ જ નહીં ડના, પણ મૂકે હિ માર્ગ તે અચે જી રજા ડનાયો, એટલે અહીં મુજા ઉપકારી આવ્યા. આંજે કરેલે એક એક ઉપકાર કે મુજે હૃદય જે ખૂણે મેં સંઘરેને મનાતી, આજે છેલ્લી વાર હું તમને માતા પિતાના નામે સંબોધી રહી છું, આજે છેલ્લી વાર હું તમારી દીકરી તરીકે ઊભી છું, અને આજે છેલ્લી વાર તમે મારા પોતાના ગણાવ છો. બસ થોડીક જ ક્ષણો, થોડીક જ ક્ષણો, અને પછી ન તમે મારા માતા પિતા હશો, ન હું તમારી દીકરી હોઈશ, કે ન તમે મારા પોતાના ગણાશો. એટલે જ આજે છેલ્લી વાર મારી કરેલી હર એક ભૂલ અને હર એક અપરાધોને પૂરા ભાવપૂર્વક ગુરુ અને પરમાત્માની સાક્ષીએ હું આજે મિચ્છામી દુખણમ કહી મારા હરેક ભૂલોની ખામીની હું ક્ષમા માગું છું. મને માફ કરજો, મને માફ કરજો. માનસી તું તો મારી બેન નહીં, પરંતુ મારા મોટા ભાઈની જેમ રહી છો. મમ્મીએ કોઈ જીદ પૂરી ન કરી હોય તો એ તું જ તો હતી જે મારી હરેક જીદને પૂરી કરતી હતી. જો આજે હું તને પણ છોડીને જઈ રહી છું, પણ તું દુઃખી ન થતી. મને ખ્યાલ છે મેં ઘણી વાર તને અવગણી છે, ઘણી વાર તને દુઃખ આપ્યા છે. પ્લીઝ મને માફ કરી દેજે, હું આજે તને છોડીને જઈ રહી છું, પણ તું દુઃખી ન થતી, સોરી. અને મારા સગા સંબંધીઓ આજે છેલ્લી વાર હું તમને કાકા કાકી મામા મામી
માસા માસી અને ફૈબાના નામે બોલાવી રહી છું, એ નામે સંબોધી રહી છું. બસ આજ પછી તો તમે બધા પણ મારી માટે એ જ હશો જે બીજા સ્વજનો હોય છે. પ્લીઝ થઈ શકે તો મને માફ કરી દેજો. અને આ ગૌરવવંતો ગોંડલ સંપ્રદાય એની હું ઉપકારી છું જેણે મારો સ્વીકાર કર્યો છે. છેલ્લા 2-3 મહિનાઓથી કેટલાય સંઘોમાં અમારું સન્માન થયું એ હરેક સંઘ અમારો ઉપકારી છે, કારણ એમને આ પરમાત્માની પછેડી અને પરમાત્માના વેશનો ઉપકાર માન્યો છે, એનું સન્માન કર્યું છે. હવે અંતરમાં એક જ ઈચ્છા જાગી છે, બીજો મનોરથ પૂર્ણ કરવાની. એ ઘડી ધન્ય હશે જ્યારે પંચમહાવ્રતોની પ્રાપ્તિ થશે, એ પળ ધન્ય હશે જ્યારે પરમાત્માની પછેડી અમને મળશે, એ ક્ષણ ધન્ય હશે જ્યારે અણમોલો રજોહરણ અમારા હાથમાં હશે, અને એ સમય ધન્ય હશે જ્યારે જૈણાએ પગલું ભરાતું અમારું જીવન અમને સાંપડશે. ગુરુદેવ, આજે તમારા ચરણમાં સમર્પિત થઈને અમારા હર એક ચરમ અને પરમ લક્ષ્યને અમે પામી શકીએ એવીની ભાવના હું ભાવું છું, એવી ભાવના હું ભાવું છું. પ્રગટ્યો પ્રકાશ, તળ્યું અંધાર્યું, સદકૃપાએ મળ્યું છે શરણ તમારું. અહર્નિશ આજ્ઞા ગુરુ તમારી હું અવતારું. આ મનુષ્ય એવો માનવ ભાવ હવે હું નહીં હારું, હવે હું નહીં હારું, હવે હું નહીં હારું. હું જાણું છું કે તમે બધા પણ એક ક્ષણ અને એ ઘડીની રાહ જોઈ રહ્યા છો, અને હું એના માટે તમારી અંતરાયરૂપ નથી બનવા માંગતી. પણ હા, સાચું કહું ને તો તમારા કરતાં વધારે હોશ અને ઉત્સાહ તો મને એક ક્ષણની છે. મને એ પળની હોશ છે કે ક્યારે એ સમય આવશે જ્યારે અમે વેશ પરિવર્તન કરીને 9-9 આત્માઓ ગુરુદેવની સામે ભાવથી વંદન કરી વિનંતી કરીશું કે દીક્ષાના દાન મોહે દીજીએ, હે ગુરુ કૃપા નિદાન, આપ શ્રી કે ચરણો મેં એક હી અરદાસ, હમ પ્યાસો કી શીઘ્ર મિટાઓ પ્યાસ, શીઘ્ર મિટાઓ પ્યાસ, શીઘ્ર મિટાઓ પ્યાસ, શીઘ્ર મિટાઓ પ્યાસ. કચ્છની આ દીકરી, આ નાની લાડકડી દીકરી, એના માતા પિતાની વાલી દીકરી આ સવાર મને કહી દીધી, ગુરુદેવ હું તો સૌથી નાની છું, હું તો સૌથી નાની છું, તમે મારું બહુ ધ્યાન રાખજો. હું તને ખાલી એટલું જ કહું છું કે આ જીન શાસનમાં જ આવી જાય છે ને એનું ધ્યાન સ્વયં શાસન દેવો અને સ્વયં પરમાત્મા રાખે છે. અમે તો તારું ધ્યાન રાખવાના જ છીએ, પણ અમારો આખો સંપ્રદાય જે હવે આપણો બનવાનો છે. ભલે તું કચ્છ અજનામર સંપ્રદાયની દીકરી હો, પણ તને આ ગોંડલ સંપ્રદાયમાં સ્વીકારીને અમે પણ ગૌરવ અનુભવશું, અને અમારા સર્વ મહાસદી પણ તને બહુ પ્રેમથી, બહુ ભાવથી, ખૂબ લાડથી તને ક્યારેય ખોટ નહીં પડવા દઈએ, કે કચ્છ અને કાઠિયાવાડ વચ્ચેનો તને ક્યારેય ભેદ નહીં લાગવા દઈએ. 18 વર્ષ 15 વર્ષ પહેલા આ દીકરી જ્યારે હા પાડામાં ઝૂલતી હશે અને એના મમ્મી અને પપ્પા કદાચ ગાતા હશે ને, દીકરી મારી લાડકવાઈ, દીકરી મારી પ્રાણથી પ્યારી, ખુશી હર પલ જીવનમાં તારા કારણે, ખુશી હર પલ જીવનમાં તારા કારણે. અને માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે, માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે. ઓકે કિરીટભાઈ, વાહ, કચ્છની દીકરી અને કચ્છના માડુ. કિરીટભાઈ મહેતા તમારા હાથમાં અર્પણ કરે છે શ્રીફળ. તમારા શ્રીનું કારણ બને, તમારા શ્રેયનું કારણ બને, તમારા કલ્યાણનું કારણ બને, તમારા મોક્ષ ફળનું કારણ બને, એમાં મંગલ આશીર્વાદ સહ. મિતાલી દીદીને વિજય તિલક કરવા માટે હેમાબેન હિતેનભાઈ કામદાર આગળ આવી જાઓ. કાવ્યા દીદીને વિજય તિલક કરવા માટે વિશાલભાઈ શાહ અને પંકજભાઈ છેડા આગળ આવી જાઓ. અને પ્રાચીદીને તિલક કરવા માટે હેમાબેન શૈલેનભાઈ અવલાણી અને પ્રીતિબેન હર્ષદભાઈ અજમેરા એ પણ આગળ આવી જજો. વિજય તિલકનો અદ્ભુત આ પુણ્યવંતી પાવનકારી ક્ષણ અહીંયા ચાલી રહી છે. પુણ્યશાળીઓ, અંતિમ વાર અમારી આ વીરાંગના લલાટે, આ પુણ્યશાળી પરિવાર દ્વારા અંતિમ વાર વિજય તિલક થશે, અને હવે ક્યારે
ક્યારે આ લલાટે કોઈ પણ પ્રકારનું તિલક થશે નહીં. બસ આપ એવું સત્વ પૂરવો એવી ગુરુ કૃપા આપને પ્રાપ્ત થાય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. વારે વાહ. બસ ક્યારે પણ કર્મરાજાની સામે આપની હાર ન થાય. આપ આપની સંયમ યાત્રામાં આગળ વધતા જાઓ વધતા જાઓ. બાકી શેષ રહેલા એ બધા જ કર્મોને ખપાવો અને એક દિવસ આપ પણ પરમ પદની પ્રાપ્તિ કરો એવા મજાના આશીર્વાદ. બોલે શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. માતુશ્રી ધનવંતીબેન ગોગરી બોલું આવો. કચ્છ, કચ્છની દીકરી અને ફરી પાછા અમારા કચ્છી માડી દેસાઈ પરિવારના પાલાના ધર્મવત્સલ કલ્પનાબેન ગિરીશભાઈ દેસાઈ મુમુક્ષુ તેજસ્વીનીબેન સંજીવબેન રાજાભાઈ વાહ. એક છે અમારા સંજીવભાઈ જે આજ દીક્ષાર્થીની સાથે સંસદ ભવનની અંદર એ દીક્ષાર્થીનું સન્માન નયને નિહાળવા માટે ગયા. અને બીજા છે અમારા મીરાણી પરિવારના ઘાટકોપરના રત્ન એવા રાજાભાઈ મીરાણી જેમણે પારસધામની ભૂમિને અર્પણ કરેલી હતી. પ્રસ્થાન આવે છે માતા પિતા. લાડલી તમારી ઘર તમારું છોડે જ ઘર પ્રભુનું સ્વીકારે જ. માં બાપ કહો કે માત પિતા મમ્મી પપ્પા કહું કે મધર ફાધર ઉપકારી અનંતા પ્રેમ તણા ઝરણાએ ભગવાન ભગવતી આપણા જીવન નાએ ભગવાન ભગવતી આપણા જીવન નાએ માં બાપ કહું કે માત પિતા મમ્મી પપ્પા કહું કે મધર ફાધર ઉપકારી અનંતા પ્રેમ તણા ઝરણાએ ભગવાન ભગવતી આપણા જીવન નાએ ભગવાન ભગવતી આપણા જીવન નાએ. આંસુ વહી રહ્યા છે આ ડેડિયા બાવીસી અને દોશી પરિવારની આંખોમાંથી. હો નાજુક કાયા નમણો ચહેરો જાણે ગુલાબનો ગોટો જાણે ગુલાબનો ગોટો વાલી દીકરી ઓ મારી બેની શાનો પડ્યો તને તોટો શાનો પડ્યો તને તોટો બેના રે હો આસુડાની ધારને આસુડાની ધારને ઠોકર ના મરાય વસમી લાગે રે અમને તારી રે વિદાય. એક સિંહણ જેવી માં કાશ્મીરા છે જે હસતા મુખે પોતાની લાડલીને વિદાય આપી રહી છે. અને આ બાજુ કાશ્મીરા ડેડિયા કહે છે કે વર્ષોની મારી ઈચ્છા હતી દીક્ષા લેવાની મારી દીકરી પૂરી કરી રહી છે. ભાગ્યશાલી આનંદો આનંદો ભાઈ. આ છેલ્લું દ્રશ્ય મને ને તમને નિહાળવા મળશે અંતરની આંખોથી માણવા મળશે. અમારા આ બાકી રહેલા ત્રણે ત્રણ મુક્ષો અહીંયાથી અંતિમ વાર આ સંસારનો ત્યાગ કરીને માતા પિતાના પ્રેમને ભાઈ બહેનના વાલને પૂરા પરિવારના પ્રેમને છોડીને
ઠોકર મારીને જઈ રહ્યા છે સદાને માટે મારા સદગુરુના ચરણે. આનંદો ભાઈ આનંદો, આ ઘડી તો આનંદની છે. અંતરમાં દુઃખ ન હોય, દર્દ ના હોય, અને કદાચ દુઃખ હોય તો એટલું જ હોય કે અમે તારી જોડે આવી શકતા નથી. અને એટલા જ માટે બંને હાથ ઉપર કરીએ, હળવા હળવા હૃદયના ભાવ સાથે, અંતરના નાદ સાથે, આજે આ માં અને બાપ પોતાની દીકરીઓને રજા આપતી હોય ત્યારે મને એટલું જ કહેવાનું મન થાય. સ્મિત તારું પ્રકાશ ફેલાવે, તારી અદાઓ આનંદ રે લાવે, એ તો બાંધે સૌને પ્રેમના તાંતણે. માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે, માં લક્ષ્મી પધાર્યા મારા આંગણે. અને આ ત્રણે ત્રણ મુમુક્ષુઓને અંતરિક્ષમાંથી ડુંગર જયમાણિક પ્રાણ રતિ ગુરુદેવોની એવી કૃપા વર્ષે અમારા સપનાને આજ પૂરી કરવા જઈ રહી છે. મને બહુ ખુશી છે, બહુ આનંદ છે. પાંચ વર્ષ પહેલા જે ધાર્યું હતું એ આજ પૂરું થવા જઈ રહ્યું છે. ત્રણ ત્રણ અને હવે આ ત્રણ. વિભાબેન તમારી આંખ ભલે, પણ એક દિવસ તમારા ચહેરા ઉપર એક ગૌરવ હશે કે જે દીકરી આજ સંસદ ભવનની અંદર પ્રવચન આપી શકે છે, જે પાર્લામેન્ટની અંદર પ્રવચન આપી શકે છે, આજ દીકરી એક દિવસ જૈન શાસનના ખૂણે ખૂણે આ મિતાલી, આ કાવ્યા અને આ પ્રાચી જેમ તમારા હૈયાનો ટુકડો છે, એમ આ પાંચ વર્ષથી એ અમારો પણ હૈયાનો ટુકડો હતી. હું સ્ટીક થયો હોઈશ, પણ એના વિકાસ માટે હું કડક થયો તો એમના ઘડતર માટે, હું ક્યારેક ગરમ થયો તો એના ઘાટ કડવા માટે. પણ જેટલું હૃદય આજ તમારું રડે છે, એનાથી સવાયું કદાચ, એનાથી વધારે કદાચ અમારું રડે છે હર્ષની. કેમ કે વિદાય એ હર માત પિતાને આખરી લાગતી હોય છે. વિદાય હર પિતાને પોતાની દીકરીને જોઈને, મને ખબર છે કે સંયમમાં જ આવવાની છે, પણ છતાંય ક્યારેક આ લાડલીઓની હું પરીક્ષા કરાવતો. અમારો હેતુ એટલો જ છે કે તમે જિન શાસનમાં જે દિવસે પ્રવેશ કરો ને, એ દિવસથી આ જિન શાસન તમારા પગલે પગલે જે ઉજ્જવલ છે એની સમજ્જવલ થાય, જે પ્રકાશિત છે એ ઓર દિવ્ય પ્રકાશમાન થાય. તમારી આ યોગ્યતા અને પાત્રતા ઉપર તપ સમ્રાટ ગુરુદેવની એવી કૃપા વરસો, એવી કૃપા વરસો, એવી કૃપા વરસો કે દાદા ગુરુદેવ આ ડુંગર સિંહજી મહારાજ સાહેબનો આ ડુંગર દરબાર અને સ્થાનકવાસી જૈન સમાજ તમારા ઉપર ગૌરવ અનુભવે. શુભ હો, શ્રેય હો, કલ્યાણ હો, શુભ હો, શુભ હો, શ્રેય હો, કલ્યાણ હો. હે કાળ જાકે રો, હે કટ કો મારો, હે કાળ જાકે રો, કટ કો મારો, હે ગાંઠ થી છૂટી ગયો. માતા પિતા રેમ્પ પરથી લઈ જાઓ, વાંધો નહીં. હે કાળ જાકે રો, કટકો મારો, સ્મિત તારો કેવું મેં જાનું, રડશું અમે તો હવે છાનું માનું,
खुशी हर पल जीवन मा तारा कारणे माँ लक्ष्मी पधार्या मारा आंगणे। ए पितानु हृदय रड़ी रह्यू छे पण जो तो खरा जिन शासन नी कमाल मम्मी रड़े पप्पा भाई बहन परिवार आखी आ सभा रड़ती होय पण मात्र कोनी आंख मां आंसू नथी तो कहजो ए त्रण त्रण भव्यात्माओ मुमुक्षु ना आंख मां क्यारे पण आंसू आव्या नथी आववाना पण नथी बन्ने हाथ ऊपर करजो भाग्यशाली हर्ष 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 तारो पंथ सदा उजमाळ बने तारो पंथ सदा उजमाळ बने जय जय हो जो मंगल हो जो जय जय हो जो मंगल हो जो अरे जय जय हो जो मंगल हो जो जय जय हो जो जय जय हो जो मंगल आचार्य श्री लोकेश मुनिजी एमने आशीर्वचन आपवा आराध्य देव के चरणों में नमन आचार्य चरणों में नमन मंच पर विराजित जिनकी पावन प्रेरणा से नौ बहने दीक्षा ले रही है ऐसे हमारे आत्मीय युवा हृदय सम्राट परम पूज्य आत्मीय नम्र मुनि जी महाराज मंच पर विराजित मेरे परिपार्श्व में विराजित पूर्व परिचित परम आदरणीय परम पूजनीय केशी महाराज मंच पर विराजित परम वंदनीय धीरज मुनि जी महाराज मनहर मुनि जी महाराज जीतो और जीवो के प्रेरक मैं पद्म सागर जी महाराज अन्य सभी विराजित मुनि वृंद साध्वी वृंद मैं दिल से मन से चाह रहा था कि जब मैं बोलूं तब दीक्षार्थिनी जो दीक्षा लेने वाली आत्माएं हैं जिन्होंने पार्लियामेंट के अंदर अपनी वाणी को गुंजायमान करके देश और दुनिया तक संयम का संदेश पहुंचाया जीवन हजारों लाखों करोड़ों जीते हैं किंतु जन्म और जीवन उन्हीं का सार्थक है जो इन मुमुक्षु आत्माओं की तरह मरण का नहीं मुक्ति का द्वार खोल दे उस दिशा में प्रस्थान कर दे। बंधुओं और बहनों हम भाग्यशाली और सौभाग्यशाली हैं कि हमें भगवान महावीर का शासन मिला। दुनिया जो हिंसा और आतंकवाद से भयाक्रांत है उससे अगर कोई मुक्ति दिला सकता है तो महावीर का अहिंसा और अनिकांत का दर्शन दिला सकता है। उन्होंने कहा मोक्ष का अधिकारी केवल हिंदुस्तान से नहीं उसका संबंध देश और वेश से नहीं उसका संबंध आंतरिक पवित्रता और निर्मलता से है और उसी निर्मलता और पवित्रता के रास्ते हमारी ये दीक्षार्थिनी बहने जा रही है। मुझे लोगों ने पूछा कि आपने पार्लियामेंट में इनका अभिनंदन का समारोह किस लिए रखा। मैंने कहा वास्तव के अंदर उस पार्लियामेंट में बैठने वाले 543 लोग जो है अगर वो सुधर जाए तो समूचा हिंदुस्तान का जो है वो कल्याण हो सकता है। और उस पार्लियामेंट ने देखा जो बाह्य सौंदर्य से परिपूर्ण थी जो आंतरिक सौंदर्य से परिपूर्ण थी और जब हमारी बहन ध्वनि ने वहां पर प्रतिध्वनि की जब बहन काव्या ने जहां पर उस समय वक्तव्य दिया मैं कह सकता हूँ मुनिवर वहाँ पर जो मूछ वाले मर्द अनेकानेक कैबिनेट मिनिस्टर बैठे थे वो आवाज फटी आँखों से और मंत्र मुग्ध होकर सुन रहे थे। मैंने तब सम्राट रती गुरुवर को तो नहीं देखा किंतु मैं इतना अवश्य इस समय बैठे बैठे मैं सोच रहा था कि मैं उन्हें प्रणाम करूं कि परम पारखी पुरुष तुम्हारे चैनों में ये चैन निराला और दिव्य ज्योति से भरा हुआ सब नयनों में ये नयन निराला है कोमल नवनीत हृदय से। आपने देखा जब दीक्षार्थियों के लिए बोलते बोलते इनका गला भर आता है कोमल नवनीत हृदय से पर प्रज्ञा से प्रखर बनाया और एक नई पहचान बनाकर सब मणकों में शिखर बनाया अरे घन के माला खार खिला सुबह सुमनों में ये सुमन निराला और परम पारखी पुरुष तुम्हारे चैनों में ये चैन निराला।
इतिहास कायरों का नहीं, ऐसे बलिदानी वीरांगनाओं और वीरों का बनता है। और अंत के अंदर इन्हीं शब्दों के साथ ओम अरहम। अपना आचार्य देव प्रेम श्री सुजी महाराजा ना सुशिष्य के सी अटला शॉर्ट नेम थी सुविख्यात कुलचंद श्री सुजी महाराज। आज आ प्रसंग જોઈને એટલો બધો આનંદ અને હર્ષ હૃદયમાં છે કે બહાર નીકળીએ કોઈ શબ્દ અત્યારે નીકળી શકે એટલા નથી, પણ એટલો બધો આનંદ છે કે હમણાં જ ટૂંક સમયમાં જ આખા મુંબઈના નવકાર મંત્રના જાત 9,99,999 જે અનુષ્ઠાન રાખવામાં આવ્યો છે તપા ગચ્છાધિપતિ પ્રેમ શ્રી સરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં, અને 9 કરોડનો નૌકારનો જાપ એની જગ્યા થયા 14 કરોડ નૌકારનો જાપ, આ એનો પ્રભાવ છે। પહેલી શરૂઆત થઈ ગઈ નૌકાર મંત્રથી અને આ બીજી શરૂઆત દીક્ષાથી થઈ ગઈ। તમે જોઈ લો અરિહંત પદમાં નૌકારમાં 5 પદમાં અંદર સાધુ પદ આવી જાય ઓમ નમો લોય સવ સાહુણમ, તમે જોઈ લો આ પદની શરૂઆત થઈ ગઈ છે। અમરમુનિ મહારાજ સાહેબને ટૂંક સમયમાં નાની દીક્ષા ભર્યા 23 વર્ષની ઉંમર, અને આટલો મહાન કાર્ય કર્યો, છેલ્લા 5 વર્ષમાં એમનો ગ્રાફ વધતો જાય છે, એટલી બધી પ્રગતિનું કારણ શું, આનો રહસ્ય શું તમને ખબર છે? બધાને એક જ ગુરુ ભક્તિ કરી એનું પરિણામ છે, આ ગુરુ સેવા કરી એનું પરિણામ છે। ખાલી દીક્ષાર્થીનો વખાણ કરતા એના હૃદયના ભાવ કરતા કરતા હૃદય ગદગદિત થઈ જાય, આનાથી કોમળતા સૂચવે, અને આવા 9 જણાને દીક્ષાને પ્રેરણા આપી, અને એક નાની વાત નથી, કદાચ ખોટા માર્ગે માણસને પ્રેરણા આપે ને તો માણસ ક્યાં ને ક્યાં નીકળી જાય, પણ સંયમ માર્ગે દીક્ષા આપી અને એને પણ આવા એજ્યુકેટ છોકરીઓને સરસ રીતે તૈયાર કરવા અને આ માર્ગે લઈ જવા, હું કહું આ એક ઇતિહાસ છે, અને ઇતિહાસનો આખો સહિર્ય જતો હોય તો અમારા નમ્રમુનિ મહારાજ સાહેબ છે।